सूरत में कोरोना काल में आम आदमी पार्टी आइसोलेशन सेंटर खोली फंड उघराव्या अने भाग बटाई करिया शब्दों छे गुजरात ना आरोग्य राज्य मंत्री कुमार कानाणी ना कुमार कानाणी आम आदमी पार्टी पर आक्षेप कर्यो छे कह्यु छे के आम आदमी पार्टी आइसोलेशन सेंटर खोली फंड उघराव्या अने भाग बटाई करी छे सूरत में शुरू थे आइसोलेशन सेंटर में आम आदमी पार्टी की कोई महत्व की भूमिका नती कोई कोर्पोरेटर हाउस में आइसोलेशन सेंटर शुरू कर महानगरपालिका हॉल में सेंटर शुरू कर વધુમાં કાનાણીએ કહ્યું છે કે દવાઓ મહાનગરપાલિકાએ આપી ઇન્જેક્શન આપ્યા તેમજ અન્ય જરૂરિયાતી ચીજવસ્તુઓ પણ મહાનગરપાલિકાએ આપી છે ને આપના નેતાઓએ કઈ હોલનું વીજળી બિલ પણ નહોતું ભર્યું વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પટેલ જોડાયા છે અમારી સાથે તેમની સાથે મંત્રી કુમાર કાનાણી છે જી ચેતન જે રીતે આમ આદમી પાર્ટી પર કુમાર કાનાણી આરોપ લગાવ્યા છે શું કહી રહ્યા છે તેઓ આરોપને લઈ जी चौक्स राज्य आरोग्य मंत्री कुमार भाई काणानी द्वारा आम आदमी पार्टी पर एवं आक्षेप करवामां कि जे कोरोना दरमियान जे आइसोलेशन वॉर्ड में जे फंड भेगू करवामां आव्युं हतुं ते आम आदमी पार्टीए पोताना माटे ज उपयोग कर्यो छे अने खास करीने जे पण हॉलनी फाळवणी हती ते सूरत महानगरपालिका द्वारा आपवामां आव्या हता त्यारे आपनी साथे आरोग्य मंत्री जोड़ाया छे जी कुमार भाई आम आदमी पर आक्षेप कर्यो छे शुं आक्षेप छे आपनो મેં જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ સુરતમાં હતો અને મેં જે ત્યાં વાત મૂકી હતી કે સરકારની કોરોના કાળ દરમિયાન જે કંઈ કામગીરી છે એ વાત મેં લોકોની સમક્ષ મૂકી હતી કે સરકારે આટલી આટલી કામગીરી કરી છે તો બીજા દિવસે આપ પાર્ટીના કોર્પોરેટરે એના આઇસોલેશન વોર્ડના ફોટા મૂક્યા કે અમે કર્યું છે સરકારે કાંઈ નથી કર્યું એટલે મેં એ વાતનો લોકોને આપ પાર્ટી શું કરે છે કે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે ખોટી વાતો ખોટા વિડીયો ખોટા ફોટાઓ એ કાલે બી આપણે જોયું પાકિસ્તાનના પેલા વીજળી પોલ મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાનો એટલે લોકોને સાચી વાત નથી કરતા પોતાની વાત મૂકી છે કોઈ પણ પાર્ટીને કોઈ પણ લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે પ્રચાર કરવાનો અધિકાર છે એ બરાબર છે પણ પોતાની વાત મૂકવી જોઈએ કે અમે આ કરીશું પણ લોકોને ખોટી વાતો મૂકીને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ થયો છે એના ભાગરૂપે મેં એટલી જ વાત કરી છે કે જે કંઈ આઇસોલેશન વોર્ડ શરૂ થયા તો અનેક લોકોએ કર્યા છે કંઈ આપ પાર્ટીના કોર્પોરેટર કર્યા અમે બી કર્યા છે સંસદસભ્યોએ કર્યા છે ધારાસભ્યો કર્યા સામાજિક સંસ્થાઓ ઔદ્યોગિક સંસ્થાઓ તમામ લોકોએ આઇસોલેશન વોર્ડ શરૂ કર્યા હતા પરંતુ આપના કોર્પોરેટરોએ આપ પાર્ટીના કોર્પોરેટરો જે લોકોએ આઇસોલેશન વોર્ડ શરૂ કર્યા હતા એ બિલ્ડિંગ કોર્પોરેશનના હતા આઇસોલેશન વોર્ડ જે કંઈ શરૂ થયા એમનું ભાડું એમણે ભર્યું છે એમનું લાઇટ બિલ એમણે ભર્યું છે દવા કોની હતી કોર્પોરેશને સરકારે દવા આપી હતી ઇન્જેક્શન કોણે આપ્યા સરકારે આપ્યા હતા તો સરકાર એમાં ઇન્વોલ્વ છે એનો યસ કોઈ કોર્પોરેટર લેવા જાય કે ભાઈ મેં કર્યું છે ને આ કર્યું તો ખર્ચો સરકારે ભોગવ્યો છે એમણે ત્યાં રહીને સંચાલન કર્યું છે પરંતુ મેં એટલા માટે આક્ષેપ કર્યો કે આખા ગુજરાતે આ વિડીયો જોયો છે 1 લાખ રૂપિયાની ભાગ બટાઈમાં કંઈ મગજમારી થઈ બંને કોર્પોરેટર વચ્ચે એક મહિલા કોર્પોરેટર એક પુરુષ કોર્પોરેટર એ 1 લાખ રૂપિયાની મગજમારી જે કંઈ થઈ છે જે કંઈ ઝઘડો થયો છે એનો વિડીયો ગુજરાતની જનતાએ જોયો છે તો એનો મતલબ શું થાય 1 લાખ રૂપિયાની વાત આવી તો ભાગ બટાવીમાં જ કંઈ મુશ્કેલી ઊભી થઈ તો એનો મતલબ એ થયો કે આઇસોલેશન વોર્ડ જે કંઈ આપ પાર્ટીના કોર્પોરેટર શરૂ કર્યા હતા એમાં ફંડ ફાળો થયો છે લોકોએ ફંડ આપ્યું છે અને એમાં ભાગ બટાઈ થઈ છે આ બંને કોર્પોરેટર કોણ છે નામ તો મને નથી આવડતા પણ વોર્ડ નંબર 4ના લગભગ બંને કોર્પોરેટરો છે અને એ વિડીયો આપણે સૌએ જોયો છે એટલે નામથી તો હું પરિચિત નથી પણ એ આપના કોર્પોરેટર છે આમ આદમી પાર્ટીએ જે રીતે આપે વિડીયો મૂક્યો છે એવો આક્ષેપ કર્યો છે કે કુમારભાઈએ શું કર્યું મેં સરકારની વાત મૂકી જ છે શું કર્યું અમે જે કોરોના અમે લોકોની વચ્ચે અમારી વાત મૂકીએ જ છીએ મુખ્યમંત્રીના કાર્યક્રમની અંદર મેં એ જ વાત કરી હતી કે અમે આટલા બેડ ઊભા કર્યા આટલી હોસ્પિટલ ઊભી કરી ઓક્સિજનની આટલી વ્યવસ્થા કરી ઇન્જેક્શનો આટલા લોકોને અમે આપ્યા અમે પ્રયાસો કર્યા છે કોરોના કાળની અંદર લોકોને સારવાર મળે મૃત્યુ ઓછો થાય એના અમે તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે આ તો કુદરતી આફત છે આખી દુનિયા આની સામે લડી રહી છે અમેરિકા જેવો દેશ પણ એક સમયે કહી દેતા હતા કે ભાઈ એડમિટ નહીં થઈએ ઘરે તમે સારવાર લો ઘરે બધું કરો તો આપણી જે કંઈ વ્યવસ્થા હોય એની મર્યાદા હોય છે એટલે
એવી ખોટો પ્રચાર કરીને, અને હું એ વાત કરવા માગું છું કે માની લો કે એ આક્ષેપ મૂકે છે કે જે કંઈ કોરોના કાળમાં લોકોને મુશ્કેલી પડી, મૃત્યુ થયા, તો એના સંપૂર્ણપણે જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આવો આક્ષેપ મૂકે છે. તો હું એ પૂછું છું એ લોકોને કે ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ થયા એની જવાબદારી જો ભારતીય જનતા પાર્ટીની સરકારની હોય તો દિલ્હીમાં જેના મૃત્યુ થયા છે કોરોના કાળમાં એની જવાબદારી કોની? એની કેજરીવાલની સરકારની જવાબદારી બને કે નહીં? એમણે શું ઇન્જેક્શન પૂરા કર્યા છે? લોકોને ઇન્જેક્શન આપી શક્યા છે? ઓક્સિજન આપી શકીએ? નહીં. એમણે તો હાથ ઊંચા કરી દીધા હતા કે અમારી પાસે કંઈ નથી, અમે નહીં આપી શકીએ. અમારી સરકારે હાથ ઊંચા નથી કર્યા. અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોઈ પણ ભોગે વ્યવસ્થા કરીને સામાન્ય પરિસ્થિતિની અંદર 90 કે 100 મેટ્રિક ટન ઓક્સિજનની વપરાશ ગુજરાતમાં હોય અને રાતોરાત સડનલી 1200 મેટ્રિક ટનની જો જરૂરિયાત ઊભી થાય તો એ 1200 મેટ્રિક ટનની જરૂરિયાત પૂરી કરવા માટેનો તમામ પ્રકારનું આયોજન અમારા મુખ્યમંત્રીએ કર્યું છે. અમે કર્યું છે. અમે બેડો ઊભા કર્યા છે. 15 દિવસમાં હોસ્પિટલો ઊભી કરી છે 1200 બેડની. અમે પ્રયત્ન તમામ પ્રકારના પ્રયાસો કર્યા અને અમારો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈને દવાઓ આપે છે, ઉકાળ અપાય છે, સેનિટાઇઝર સોસાયટી કરે છે. અમારો કાર્યકર્તા સતત લોકોની વચ્ચે રહે અને કોરોનામાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. કુમારભાઈ, એવો પણ આક્ષેપ છે કે જે મોતના આંકડા છે તે રાજ્ય સરકાર દ્વારા છુપાવવામાં આવ્યા છે. બિલકુલ કોઈ મોતના આંકડા છુપાવવાનું કોઈ કારણ જ નથી. એટલે એ વાત હું તમને એ જ કહેવા માગું છું કે આપ પાર્ટીના નેતાઓ પોતાની વાત નથી મૂકતા કે અમે શું કરીશું, અમે શું કર્યું, શું કર્યુંનો હિસાબ નથી આપી શકે એમ, કારણ કે કંઈ કર્યું જ નથી. એટલે ખોટી વાતો, ખોટા આક્ષેપો કરી, માનો કે કાલે મેં વીડિયા પર જે કંઈ એમને જવાબો આપ્યા છે તો મારા વીડિયાનું એડિટિંગ કરીને, કટિંગ કરીને અને નાના નાના ટુકડા બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આ હલકા લોકો છે, એકદમ હલકા લોકો છે. લોકોની સામે સાચી વાત મૂકો. તમારી વાત હોય, તમે કામ કર્યું તો લોકોની સામે મૂકો. જો લોકો નક્કી તો લોકોને કરવાનું છે કોને મત આપવો. આપ પાર્ટી એની વાત મૂકે, કોંગ્રેસ એની વાત મૂકે, ભારતીય જનતા પાર્ટી અમે અમારી વાત મૂકીશું. લોકો નક્કી લોકો કરશે કે કોની કામગીરી સારી છે, કોને મત આપવો છે, એ તો લોકો નક્કી કરશે. પણ ખોટી વાતો કરીને, મારા વિડીયોની એડિટિંગ કરીને, ખોટું કટિંગ કરીને અને લોકોને ગેરમાર્ગે, આ કેટલી હલકી પ્રવૃત્તિના. એટલે હું ગુજરાતની જનતાને એ જ કહેવા માગું છું કે જેની માનસિકતા હલકી હોય, જેની વિચારધારા હલકી હોય, જે હલકા લોકો હોય એનો ભરોસો ના કરતા. આ જે પૈસાનું જે કોકડું છે શું છે અને ક્યાંથી આ સામે આવ્યું? એ તો વિડીયો વાયરલ થયો છે. લંબિયાણમાં રોડ પર એક કોમ્યુનિટી હોલ છે, એની અંદર એનું સેન્ટર ચાલતું હતું, આઇસોલેશન સેન્ટર. એમાં બંને કોર્પોરેટર છે, 1 લાખ રૂપિયા માટેની જે મગજમારી થઈ, જીભાજોડી થઈ અને ગમે તેમ સામે સામે વર્તન થયું, એ વિડીયો વાયરલ થયો. એટલે લોકોને ખ્યાલ આવ્યો કે આની અંદર પણ આ લોકો પૈસાની ભાગભટાઈમાં પણ ઝઘડો ચાલે છે. એટલે આઇસોલેશન જે વોર્ડ જે કંઈ શરૂ કર્યા એ તમામની અંદર ફંડ ફાળો થયો છે, એ લોકોએ લીધો છે અને એની ભાગભટાઈ કરી છે. આઇસોલેશન વોર્ડમાં ક્યાંય ફંડ ફાળો કરવાની જરૂર નથી, અમે ચલાવ્યું છે. સરથાણા કોમ્યુનિટી હોલમાં અમે કામરેજ વિધાનસભા અને વરાછા વિધાનસભા આઇસોલેશનમાં અમે ફાળા નથી કર્યા, કારણ કે સરકારની વ્યવસ્થા હતી. ઓક્સિજન સરકાર આપે, દવા સરકાર આપે, ઇન્જેક્શન સરકાર આપે, તો આપણે શું જરૂર હોય? અચાનક એક ધારાસભ્ય સોશિયલ મીડિયા પર શા માટે આવ્યા, શા માટે આપને આવવું પડ્યું? મને એવું લાગ્યું કે કોર્પોરેશનની ચૂંટણી ગયા પછી જે રીતે આપના લોકો વીડિયા ઉતારે, ગમે તે બાબતનો વીડિયો ઉતારી લેવો, રેકોર્ડિંગ કરવું, ખોટી વાત લોકોની સમક્ષ મૂકવી, દિલ્હી મોડલ, દિલ્હી મોડલ, દિલ્હી મોડલ જે વાતો ચાલતી હતી, એટલે મને એવું લાગ્યું કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે શાંતિથી બેસી ના રહેવું જોઈએ, એનો જવાબ આપવો જોઈએ. નહીં તો લોકોને સાચી વાતનો ખ્યાલ નહીં આવે. લોકો એક જ વાત સાંભળ્યા કરશે, એક જની જ વાત સાંભળ્યા કરશે તો લોકોને એવું થાય છે કે આ સાચું હશે કે કેમ. તો સાચી વાત શું છે? દિલ્હી મોડલના ફુગ્ગા ફૂટી રહ્યા છે. હમણાં જે પાણી ભરાયું, વરસાદ થયું, ફ્રીની વાતો થઈ, પાણી વીજળી ફ્રી, તો હવે ત્યાં શું પોઝિશન છે ત્યાંના લોકો કહી રહ્યા છે. ત્યાં કેજરીવાલના કેવી રીતે પરિસ્થિતિ છે, શું છે, એ લોકો ત્યાં એના બળાપો કાઢી રહ્યા છે કે કેજરીવાલની શાસનની અંદર અમે કેટલી તકલીફ થઈ. તો દિલ્હી મોડલનો ફૂગો ફૂટી રહ્યો છે. અમારે લોકોની સામે સાચી વાત તો મૂકવી પડે ને કે ભાઈ આ લોકો જે બોલે છે બિલકુલ ખોટું બોલે છે. કાલે એના પોસ્ટ શા માટે હટાવી લેવી પડી? પાકિસ્તાનના વીજળીના પોલ લાકડાના હોય
અને ગુજરાતમાં મૂકીને હું ગુજરાતને અપમાન કરું છું? આ ગુજરાત દુનિયા આ દેશની અંદર સૌથી વધારે જો વિકાસના કામને પ્રગતિશીલ હોય ને તો ગુજરાત રાજ્ય છે, એની છઠ્ઠા મશ્કરી કરવાની? ત્યાં આ ગુજરાતના પોલ્સ એવું સાબિત કે શું કરવા માગે? અને અંતે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાયબર ઉદ્ધવએ એનો સામનો કર્યો અને પોસ્ટ ડિલીટ કરવી પડી. જી, તમે એવું પણ જણાવ્યું છે કે દિલ્હીના નેતાઓની કુંડળી કાઢવાના છો, તો કઈ કુંડળી કાઢવાના છો? ગુજરાત મોડેલની જે વાતો કરે છે, આરોગ્ય મફત, શિક્ષણ મફત, પાણી મફત, વીજળી મફત, તો મફત આપ્યા પછી ત્યાં શું પરિસ્થિતિ છે? ત્યાં વિકાસના કામો કેટલા થયા છે? કેટલી હોસ્પિટલ થઈ છે? કેટલા દવાખાનો થયા છે? દવાખાના કર્યા તેની હાલત શું છે? આ બધી વાતો, પાણી કેવું મળે છે, કેટલું મળે છે, વીજળી કેટલી મળે છે, એના વિકાસના કામોની જન્મકુંડળી અમે કાઢી રહ્યા છીએ. જો દિલ્હી મોડલ લઈને ગુજરાતમાં ફરી રહ્યા છે. હું એવું માનું છું કે ગુજરાતનું જે મોડલ નરેન્દ્રભાઈ મોદી અહીંયા સ્થાપન કરીને ગયા છે ને, આખા દેશમાં આવું મોડલ ક્યાંય નહીં મળે. ક્યારે લોકો સમક્ષ આ કુંડળી લઈને આવશો? તમામ પ્રકારની માહિતીઓ મારી પાસે આવી જશે અને અમે વાત મૂકીશું. એવો પણ આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસને શા માટે વચ્ચે નથી લાવવામાં આવતી, આમ આદમી પાર્ટીને જ શા માટે? કોંગ્રેસ સામે અમે વર્ષોથી લડી રહ્યા છીએ. કોંગ્રેસ જો અમારી સામે કોઈ આક્ષેપો કરશે, ખોટી વાત કરશે, તો એને પણ જવાબ આપીશું. અત્યારે તો જન સંવેદના યાત્રા લઈને આ પાર્ટી નીકળી છે અને ગામડાઓમાં જઈને ખોટી વાતો કરે છે, લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, એટલા માટે એના જવાબ અમે આપી રહ્યા છીએ. તો આ તો આરોગ્ય મંત્રી જેવું સ્પષ્ટપણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરાવવાનો પ્રયાસ કર્યો છે, જેનો જવાબ સોશિયલ મીડિયા થકી આપવામાં આવ્યો છે. આગામી સમયમાં જે દિલ્હીના જે નેતાઓ છે તેમની પણ કુંડળી કાઢવામાં આવશે અને જે સાચી હકીકત છે તે લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. જી જોઈએ. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ચેતન.